કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે સમ વિશે ચર્ચા કરવાની છે એ જોઈ શકો છો ખૂબ જ મહત્ત્વનો સમ છે તો ખાસ વિડીયોને અંત સુધી જુઓ અને સમજો પહેલાં રકમને આપણે સમજવાની શરૂઆત કરીએ ધી ટાઈમ સ્વોલ કંપનીના કારખાનામાં એકત્રી ત્રણ બે હજાર ત્રણ ચારના રોજ આગ લાગી બરાબર અને માલ બળી ગયો તો દાખલામાં કીધું છે કે ભાઈ એમને દસ એક લાખનો વીમો ઉતરાવેલો હતો બરાબર અને માહિતી આપણી પાસે છે એમાં કંપનીએ તેની ભાવપત્રિકામાં નીચે મુજબ કિંમતો દર્શાવી હતી એટલે જે માલ હતો ને એની કિંમત કઈ કઈ છે એ આપી છે ભાવપત્રિકામાં કિંમત એટલે એને કહેવાય કેટલોક પ્રાઇસ બરાબર પડતર કિંમત જે હતી એમાં પ્લસ સો ટકાએ દર્શાવેલો બધો માલ છે અને આપણે કેમાં દર્શાવવો પડશે મૂળ કિંમત એટલે કે પડતર કિંમતે દર્શાવવા પડશે તો એ મેળવવો પડશે દર વખતે બરાબર એક સૌથી મહત્ત્વનું છે શાખાને માલ ભાવપત્રિકામાં દર્શાવેલ કિંમતે પૂરે પૂરો પાડો કિંમતે પૂરો પાડવામાં આવ્યો હતો શાખા જે છે બીજી આપણી એને પૂરેપૂરો માલ આપણે મોકલી આપ્યો હતો આ એટલે વેચો કહેવાય ને વન ટાઈપ ઓફ સેલિંગ બરાબર આડતિયાને માલ ભાવપત્રિકામાં દર્શાવેલ કિંમતે આડતથી વેચવા મોકલી આપ્યો હતો એટલે આડતિયાને માલ મોકલેલો છે એજન્ટોને ભાવપત્રિકામાં દર્શાવેલ કિંમતના દસ ટકા ઓછા ભાવે માલ રોકડેથી વેચવા માટે આપેલો હતો બરાબર તો એજન્ટોને આપણે વેચાણ કરેલું છે બરાબર દસ ટકા ઓછી કિંમતે ત્યારબાદ કંપનીના ડીલરોને એક માસની શાકની મુદતે જથ્થાબંધ વિક્રેતા કિંમતને માલ વેચવામાં આવે છે અને જથ્થાબંધ વિક્રેતાની કિંમત ભાવપત્રિકા કિંમતમાંથી પંદર ટકા બાદ કરીને નક્કી કરવામાં આવે રોકડેથી તરત ચૂકવણી કરનારને ડીલરને પણ પાંચ ટકા રોકડ વટાવ આપવામાં આવે છે એટલે આ બંને વિગત પંદર ટકા અને પાંચ ટકા યાદ રાખવાનું છે બરાબર ડીલરને જ્યારે વેચાણ કરવામાં આવ્યું હોય ત્યારની બાબતમાં બરાબર ત્યારબાદ આ નીચે આપણને સમયગાળાને ધ્યાનમાં રાખીને માલની વિગતો આપી છે તો પહેલું શાખાને મોકલેલ માલ કેટલો છે તો કે દોઢ લાખનો તો આ દોઢ લાખનો જે માલ છે એ તો આપણે કેટલો કિંમતે છે બરાબર આપણે એને પડતર કિંમતે મેળવવાનો થશે તો ભાવપત્રિકાનો કેટલો કે એક લાખ પચાસ હજાર પછી આડતિયાને મોકલેલ માલ એક લાખ પચાસ હજાર તો કે આડતિયાને માલ મોકલેલો છે બરાબર એક લાખ પચાસ હજાર એજન્ટને વેચાણ કર્યું છે નેવ હજારનું તો એજન્ટને વેચાણ કર્યું છે નેવ હજારનું એનું મેળવવાનું થાય બરાબર એમાં દસ ટકા ઓછી કિંમત છે તો એમ ધ્યાનમાં રાખવાનું થશે ડીલરને વેચાણ કર્યું છે ત્રણ લાખને ત્રેવીસ છે રોકડ વટાવ બાદ કર્યા પછી બરાબર તો રોકડ વટાવ એટલે રોકડેથી વેચાણ કરી દીધું હોય તો રોકડ વટાવ પાંચ ટકા બાદ કર્યા એ ધ્યાનમાં રાખવાનું ડીલરને વેચાણ પણ એમાં બે જ હતું એ પ્રમાણે રોકડ વટાવ બાદ કર્યા સિવાય એટલે પંદર ટકા ધ્યાનમાં રાખવાનું એની અંદર બરાબર અને ભાવપત્રિકામાં એક ચારનો સ્ટોક એટલે શરૂઆતનો સ્ટોક ભાવપત્રિકાના કિંમત એટલે કેટલોક કિંમતનો બે લાખ પચાસ હજારનો આપ્યો છે આ સીધો નથી મૂકી દેવાનો બે લાખ પચાસ હજારનો બરાબર આપણે એની પડતર કિંમત મૂળ કિંમત મેળવી મેળવીને મૂકવાનો થાય ખ્યાલ આવ્યો કે નહીં બરાબર ત્યારબાદ શું કીધું છે એક ચાર બે હજારથી ચાર સુધી પડતર કિંમતે ખરીદી કરી છે કુલ પડતર કિંમત જ આપી છે એટલે આમાં કોઈ મગજ મારી નથી છ લાખને પચીસ હજારની પંચોતેર હજારની પડતર કિંમતનો માલ આગમાંથી બચાવી લેવામાં આવ્યો હતો અને દાવાની રકમ શોધવાની છે બરાબર તો ખાસ કેવી રીતના ખાલી અહીંયા બહુ સરળ છે અહીંયા કંઈ વેપાર ખાતું કોઈ વિગત બનાવવાની નથી જોઈ શકો છો સ્ક્રીન ઉપર ડાયરેક્ટ આગ લાગ્યા તારીખે સ્ટોક દર્શક પત્રક વિગત રકમ રકમ બે રકમના ખાના બનાવવાના બરાબર તો સૌ પ્રથમ શરૂનો સ્ટોક શરૂનો સ્ટોક કઈ કિંમતે મેળવવાનો મૂળ કિંમતે મૂકવાનો આ યાદ રાખવાનું બરાબર તો આપણી પાસે તો બે લાખ પચાસ હજાર પછી કઈ કિંમત કહેવાય કેટલો કિંમત તો બે લાખ પચાસ હજાર બસ્સોએ બે લાખ પચાસ હજાર જો કેવી રીતના મળે છે મૂવી બસોએ બે લાખને પચાસ હજાર હતી શરૂઆતના સ્ટોકની કિંમત તો સો એ કેટલી થાય બરાબર તો બારના ખાનામાં સીધો સ્ટોક મૂકી દેવાનો શરૂઆતમાં એક લાખને પચીસ હજાર ખ્યાલ આવ્યો બસોએ બે લાખ પચાસ હજાર તો સો એ કેટલા તો શરૂઆતના સ્ટોકની મૂળ કિંમત પડતર કિંમત મળી ગઈ હવે એમાં ખરીદી શું કરવાની હોય તો કે પ્લસ ખરીદી બરાબર કઈ કિંમતે તો કે પડતર કિંમત જ હતી તો આપી જ છે પડતર કિંમત છ લાખને પચીસ હજાર પડતર કિંમત તો કુલ કેટલા થાય છે આપણી પાસે સાત લાખને પચાસ હજારનો માલ પડેલો છે ખરીદી હવે એમાંથી માઈનસ શું કરવાનું તો કે વેચાણ જેટલું વેચાણ કર્યું છે અલગ અલગ એ બધું વેચાણ બરાબર આખા વર્ષ દરમિયાન નું વેચાણ કરવાનું તો પહેલું શું વેચાણ કર્યું છે તો કે શાખાને આપણે વેચ્યો છે એમાં શાખાને મોકલેલ માલક જોયો આપણે કેટલો વહેંચો તો જોવાની શાખાને એક પછી એક જોતા જઈશું એક લાખને પચાસ હજાર આની વિગત આવી ગઈ બે લાખ પચાસ હજાર એ પૂરું થઈ ગયું ખરીદીનું આવી ગયું તો કે હા એ પૂરું થઈ ગયું બરાબર ત્યારબાદ બીજી વિગત જોઈએ તો શાખાને એક લાખ પચાસ હજારનો વેચો તો એની આપણે કઈ કિંમત મેળવવાની પડતર કિંમત તો કે એક લાખ બે બસ્સો એ આ બસ્સો કેમ એવા ખબર પડી ને કારણ કે સો પ્લસ કર્યા છે સો પડતર સો હોય તો એના પડતરના સો ટકા એટલે બીજા સો કરો એટલે સો થાય એટલે બસો થઈ ગયા બરાબર તો બસોએ એક લાખ પચાસ હજાર હતો તો આપણે તો કે પડતર કિંમત મેળવવાનો સો એ કેટલા તો વેચાણનું અંદર જ તો શાક પર પંચોતેર હજારનો માલ મોટલો હોય બરાબર વેચો ત્યારબાદ બીજું છે શું તો કે આડતિયાને મોકલેલમાં તો કે આડતથી વેચાણ બરાબર કર્યું હોય તો એમાં એક લાખ પચાસ હજારનો તો કે એ એક લાખ પચાસ હજાર તો સો એ કેટલા બરાબર તો એમાં કેટલો માલ આપણે વેચો આડતિયાને વેચવા માટે મોકલો એક લાખ પચાસ હજારનું જે કર્યું એ પંચોતેર હજારનું બરાબર ત્યારબાદનું હતું એનું પછી છે એજન્ટને વેચાણ કર્યું છે ત્રણ નંબરનું શું કર્યું છે એજન્ટને વેચાણ હવે એમાં ખાસ ધ્યાન આપજો એજન્ટને નેવ હજારનો માલ વેચવા મોકલ્યો છે આપણે બરાબર પણ એમાં જોઈજો તો અહીંયા આપણને હવાલો આપ્યો જ છે કે એજન્ટોને ભાવપતિ કે દર્શાવે કે દસ ટકા ઓછા ભાવે માલ રોકડીથી વેચવા મોટલો છે તો કુલ આપણે જે છે એ મેળવવાનું થાય તો પહેલાં એની પડતર કિંમત મેળવી બસોએ નેવ હજાર હતો તો એ કેટલો બરાબર એટલે એ તમને કિંમત મળે બરાબર બસોએ સો તો આપણે જે કીધું કે નેવ હજારે કેટલો તો અહીંયા જેટલા મળે છે એને ડાયરેક્ટ કિંમત મેળવીએ તો નેવ હજાર ગુણ્યા સો બરાબર એટલે કરશો એટલે નેવ લાખ આવશે નેવ લાખ ભાગ્યા બસો કરશો એટલે જે રકમ આવે એના ગુણ્યા તમારે કેટલા કરવાના એટલે અહીંયા હું મૂકું છું જો કેવી રીતના થાય નેવ હજાર ગુણ્યા સો ભાગ્યા બસો ગુણ્યા સો ભાગ્યા નેવ તો આ નેવ કેના કર્યા તો કે દસ ટકા ઓછી કિંમત હતી ને એટલે બરાબર એટલે સીધા તમને અહીંયા ખાનામાં મળશે પચાસ હજાર રૂપિયા આ નેવ હજારના માલની પડતર કિંમત પચાસ હજાર એજન્ટને વેચવા મોકેલું તો એની બરાબર ત્યારબાદ ચોથું આવે છે ડીલરને વેચાણ રોકડ વટાવ કર્યા બાદ સિવાય બરાબર ડીલરને વેચાણ કર્યું છે એ વેચાણ કેવું કર્યું છે તો કે રોકડ વટાવ બાદ કર્યા સિવાય તો એની અંદર પણ એવી જ રીતના કરવાનું છે પણ એની અંદર તમે જોઈશો આપણે આ ડાયરેક્ટ બાદ કરીએ સિવાયનું જોઈએ છે બરાબર ડીલરને ત્રણ લાખ ચાલીસ હજારનો હતો ડીલરને વેચાણ આ પછી જોઈએ કારણ કે એ રોકડ વટાવ લખતું છે એટલે તો ત્રણ લાખ ચાલીસ હજાર બાદ કરીએ સિવાયમાં જોઈએ તો ડીલરને વેચાણ કર્યું છે ભાવપત્રિકાની કિંમતમાં પંદર ટકા બાદ કિંમત તો પંદર ટકા બાદ કિંમત કરો તો બસોની ભાવપત્રિકા લખ્યું છે ને ભાવપત્રિકામાં તો કે એની કેટલા થશે તો જુઓ અહીંયા ત્રણ લાખ ચાલીસ હજાર બરાબર અને બસો જે છે એમાંથી માઇનસ પંદર ટકા કરવાના એટલે એ કેટલા આવશે તમારા એકસો ને સિત્તેર તો ત્રણ લાખ ચાલીસ હજાર જે છે એને ધ્યાનમાં રાખીને એટલે એકસો સિત્તેરે ત્રણ લાખ ચાલીસ હજાર હોય તો સો એ પડતર કિંમત છે કેટલી મળે તો એ તમને અહીં સીધા મળશે બે લાખ બે રીતે આની મેળવી શકો છો પણ આ સરળમાં સરળ રીત મેં અહીં તમને દર્શાવી છે પંદર ટકા માઇનસ બરાબર રોકડવટાવ બાદ કરીએ સિવાયનું હોય ત્યારે તો કેટલોક પ્રાઇસ છે એમાં ઉપર કીધું છે તો માઇનસ પંદર ટકા એટલે એકસો સિત્તેર તો ત્રણ લાખ ચાલીસ હજાર છે કોનો ભાવ હોય એકસો સિત્તેર ત્રણ લાખ ચાલીસ હજાર હોય એ માલની કિંમત તો સો એ કેટલા થાય એની પડતર કિંમત બરાબર ત્યારબાદ જે છે એ છેલ્લી વિગત પાંચમી આપણી જે આપણને આપવામાં આવી છે તો કે ડીલરને વેચાણ જ છે એ પણ બરાબર પણ એ કેવી રીતના છે તો કે રોકડ વટાવ બાદ કર્યા પછીનું છે તો એમાં ધ્યાન ડાયરેક્ટ કેવી રીતના આવશે તો જુઓ કુલ ત્રણ લાખની ત્રેવીસ હજારનો માલ હતો બરાબર તો જે આપણે કીધા તા દસ પંદર ટકા એ તો કરવાનું છે સો ભાગ્યા એકસો સિત્તેર અને પાંચ ટકા રોકડ વટાવવા પછી તો કે સોમાંથી પાંચ ટકા માઇનસ કરો એટલે સો ભાગ્યા પંચાણું ખબર પડી પંચાણું સો કેમ હોય કુલ સો હતા એમાંથી પંચાણું માઇનસ કરો તો એ ડાયરેક્ટ અહીંયા દર્શાવી દીધું છે તો એની જે કિંમત છે ત્રણ લાખ બત્રીસ હજારની માલ વેચો ડીલરની એની કેટલી કિંમત હોય રોકડ વટાવ બાદની બે લાખનો એ માલ હોય બરાબર તો કુલ આનો જે સરવાળો કરશો એ થાય છે છ લાખ રૂપિયાનો માલ વેચો તો ખરીદ્યો કુલ કેટલીક તો કે કુલ માલ કેટલો આપણી પાસે પીડ્યો હતો સાત લાખ પચાસ હજાર એમાંથી વેચો કેટલો કુલ પડતર કિંમત છ લાખ તો આપણી પાસે પીડ્યો કેટલો હોય એક લાખને પચાસ હજાર જેને આપણે કહીશું આગ લાગ્યા તારીખનો સ્ટોક બરાબર હવે એમાંથી બચાવી કેટલો લીધો તો આપણે તો કે માઇનસ બચાવી લીધેલ માલ બરાબર દાખલામાં આપણે આપ્યો છે છેલ્લે પંચોતેર હજારનો માલ બચાવી રહ્યો તો કેટલું જે આગમાં બળી ગયો છે તો કે આગમાં બળી ગયેલ માલ અહીંયા પંચોતેર હજારનો માલ બળી ગયો છે તો આ સૌથી મહત્ત્વની વિગત હતી બરાબર તો હવે આપણે તો દાવાની રકમ મેળવવાની છે તો એ મેળવીએ આવું ખબર પડી કે ભાઈ કુલ પંચોતેર હજારનો માલ બળી ગયો બરાબર તો અહીંયા દાવાની રકમ મેળવવાની છે કેટલી દાવાની રકમ થાય છે આપણો ફાઇનલ આન્સર બરાબર તો એનું સૂત્ર શું હતું તો કે પોલિસીની જે રકમ ઉતરાવી હોય એ પોલિસીની રકમ છેદમાં આગ લાગ્યા તારીખે સ્ટોક કેટલો વધ્યો હતો એ બરાબર તારીખે સ્ટોક જે આપણે મેળવો અને ગુણ્યા આગથી બળી ગયેલ માલ કેટલો માલ બળી ગયો છે બળી ગયેલ માલ તો પોલિસી એક લાખની આપણે ઉતરાવેલી હતી બરાબર તો એ પોલિસીની રકમ એક લાખ રૂપિયા એ મૂકી પછી આગ લાગ્યા તારીખે સ્ટોક કેટલો બળે પડ્યો તો આપણી પાસે એક લાખ પચાસ હજારનો અને આગથી બળી ગયેલ માલ જે છે બરાબર એ કેટલો હતો પંચોતેર હજારનો જે મેળવો એ તો કુલ તમારે જે દાવાની રકમ છે એ કેટલી આવશે ગુણાકાર કરો એટલે પચાસ હજાર દાવાની રકમ આવે બરાબર તમારે કેટલો દાવો માગવાનો થાય વીમા કંપની પાસે પચાસ હજારનો દાવો માગવાનો થશે તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો આવો દાખલો પૂછાય તો એક્ઝામની અંદર તમારે ગણતરી કરવાની છે જો તમને દાખલા વિશે સમજૂતી મળી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા ગ્રુપ્સની અંદર વધુને વધુ શેર કરો હવે પછીના લેક્ચરમાં આપણે બીજા સમ સાથે મળીશું વિડીયોને અંત સુધી જોવા બદલ આભાર